એ જાપાનીઝ ટેકનોલોજી છે અને જાપાનની અને ચાઇનાની બેની જે છે ટેકનોલોજી બંનેમાં અલગ છે પહેલાંમાં ચાઇનામાં છે તે લિગ્નન મેથડ લિગ્નન મેથડ જે છે તે ક્લિપ એન્ડ ગ્રો એટલે તમારે વાયર તેમાં ઉપયોગ નથી કરવાનો જેમ જેમ ડાળી વળતી જાય તેમ તેમ તમારે ક્લિપ કરી નાખવાની અને તે નીચે વળતી જશે ત્યારે આપણે ત્યારે જાપાનવાળા જે છે તે જે આ લોકો પાંચ વર્ષમાં કરે તે જાપાનવાળા એક જ વર્ષમાં તમને વાયરિંગ મેથડથી ડિઝાઇનિંગ કરીને બતાવે એટલે જૂનામાં જૂનો પહેલાં લોકો કરતા હોય દસ વર્ષમાં તો આ લોકો તમને એક બે વર્ષમાં એટલો સુંદર પ્લાન્ટ બનાવીને બતાવશે એની અંદર જે બોન્સાઈની અંદર જે મટિરિયલ વાપરવાનું છે પહેલાં તો એ ગ્રાવલનો લેયર્સ આવશે ગ્રાવલ અને વધારે તમારે મોઇશ્ચર જોઈતું હોય તો એની અંદર છારું ઈંટનું છારું જે હોય તે વાપરવાનું છે અને ઈંટનું છારું એ તમને ઉપરથી મોઈશ્ચર જાળવી રાખશે જ્યારે તમે પાણી ના પણ નાખો એકાદ દિવસ તો તે નીચેથી ઉપર ખેંચશે એટલે ત્યાર પછીનું જે લેયર છે એ અને ટોપ લેયર એ ત્રણ લેયર જે ટોટલ આવે એની અંદર આખો તમારો જે પ્લાન્ટ છે તે આખો જીવવા માટેની જે અંદરથી ઇન્ગ્રેડિયન્ટ જોઈએ ન્યુટ્રિશન એ બધું એ એમાંથી મેળવી લેશે આજે તો ગઈકાલ કરતાં પણ આજે બહુ સરસ છે એકચ્યુઅલી બિયોન્ડ એક્સપેક્ટેશન વી કેન છે મને એમ હતું કે આ અવેરનેસ માટે જ છે પણ મને એમ હતું કે આવશે થોડા માણસો ને અત્યારે વલસાડ માટે તો લગભગ સારામાં સારો રિસ્પોન્સ કહેવાય કે કોઈને ખબર જ નહોતી ઇવન હું જ્યાં રહું છું ત્યાં કોઈક આવે પૂછવાવાળા તો બોન્સાઈને તો કોઈ કોન્સેપ્ટ ક્લિયર જ નથી બોંછાઈને માટે તો પહેલાં જળવાવાળા ઝીણો એમ કરીને એ લોકો કહે છે તો હા તે તો ત્યાં રહે છે એમ એટલે આટલું આટલું એ લોકોનું નોલેજ છે હવે અહીંયા તો એટલો બધો રિસ્પોન્સ મળ્યો છે અને રજિસ્ટ્રેશન બી એટલું બધું થયું છે કે અમે અમે તો ફ્રી ઓફ કોસ્ટ શીખવીએ છીએ જે જો મટિરિયલના પૈસા છે તે હજાર રૂપિયા લે છે બાકી બોમ્બેની તરફ જાઓ તો પાંચ હજાર રૂપિયા છે હજારમાં તો મટિરિયલ પછી એના વાયર એનું જે એ સોઇલ મિક્સચર આ બધું એમાં જ થઈ જાય છે પણ અમે એક હજાર રૂપિયામાં એમ લોકોને શીખવીએ છીએ જેટલા કોઈ આવે તેને તે લોકોની ફુરસદે આ બધા છોકરાઓ છે બધા હાઈલી ક્વોલિફાઈડ છે છતાં પણ એ લોકોની ફુરસદે હું શીખવું છું પ્લાન્ટ છે આપણે પાઇકસ લોંગ આઈલેન્ડ અને એક એની ઉંમર છે દસ વર્ષ હવે આને આ સ્ટાઇલ એક છે કે એમાં જે કહેવાય ને કે આપણે બોન્સાઈમાં સ્ટાઇલ હોય તો એ આ સ્ટાઇલ છે કે રોક પ્લાન્ટિંગ એ તમે જોઈ શકો છો કે એમાં આપણે રોક છે અને રોકની ઉપર આને પ્લાન્ટેશન કરેલું છે અને એવું છે કે આપણે નોર્મલી આપણે એના પોટમાં પ્લાન્ટિંગ કરીએ છીએ પણ આને રોક પર કર્યું હતું એને રોક પ્લાન્ટિંગ કહેવાય અને એ આ રોક પ્લાન્ટિંગ એની સ્ટાઇલ છે અને બીજું એવું છે કે અને આપણે વોટરિંગ માટે દિવસમાં બે દિવસ બે વખત વોટરિંગ કરવું પડે છે એક સવારે અને સાંજે અને આ એનું આ લેયર છે એ મોસ છે હવે આ મોસ્ચર એવું છે કે આપણે જે મોસ મોસ એટલે લીલ આપણી ગુજરાતી ભાષામાં તો એ આ મોસ છે અને એ અમે ડેવલપ એ રીતના કરીએ છીએ કે એ ડ્રાય મોસને અમે એના પર લેયર કરીએ છીએ જે ડ્રાય મોસ આપને મળે છે માર્કેટમાં બજારમાં મળી રહી છે અને એનું લેયર કરીને પછી એને ઉપર લગાવે છે એના વખત એકાદ વરસ પછી આપણને આ લેયર જોવાનું મળે છે